चलो सीनियर केजी में आपणे गणितनी अंकलेखननी चोपड़ी काढ़ो अने चोपड़ी में पाना नंबर 1-16 काढ़वानुं छे। बराबर 1-16 गणितनी अंकलेखननी चोपड़ी छे स्वाध्याय पोथी, एमां अंकलेखनमां पाना नंबर 1-16 काढ़ो। बधाए 16 काढ्युं। चलो हवे एमां हूँ आ चित्रवाळुं चित्र जे छे पानुं एमां हूँ पहेला सौ प्रथम तो सूचना वाँचीश। बराबर सूचना वाँचू ए तमे ध्यानथी सांभळजो, શું કરવાનું છે એ સૂચના દ્વારા જ આપણને ખબર પડે, એટલે સૂચના ધ્યાનથી બે વાર વાંચવાની અને પછી જ કામ કરવાનું। બરાબર ચલો સૌ પ્રથમ તો સૂચના વાંચું છું, એમાં ધ્યાન રાખો। ગણો અને બંને બાજુ સરખા ચિત્ર બનાવો। જુઓ એટલે કે તમને શું કીધું છે, આ બંને બાજુ ચિત્ર આપેલા છે અને આ ચિત્રને તમારે સૌ પ્રથમ તો અહીંયા ગણવાના અને પછી એવા જ ચિત્ર અહીંયા જેટલા ચિત્ર હોય એટલા ચિત્ર અહીંયા છે કે નહીં એ જોવાનું, જો ના હોય તો એમાં જેટલા ખૂટતા હોય એવા શબ્દો એવા ચિત્રો એટલા જ ચિત્રો બનાવવાના અને આના જેટલા ચિત્રો આ થયા છે કે નહીં એ ગણી અને પછી આ ગોળમાં એ અંક લખવાના છે। બરાબર ફરીવાર કહું છું, બંને બાજુના ચિત્ર ગણવાના, ચિત્રો ગણી અહીંયા જેટલા ચિત્ર હોય અથવા તો અહીંયા જેટલા ચિત્ર હોય જે બાજુ ચિત્ર ખૂટતા હોય એ બાજુ ચિત્ર બનાવવાના, સરખી સંખ્યા બંને બાજુ થાય એટલે આ ગોળની અંદર એ ચિત્ર જેટલા અંક લખવાના, અને તમારે રોજે રોજ 1-20 અંક લખશો એટલે તમને અંકોની ઓળખ થશે। અંક લખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું કે અંક ઊંધા લખાઈ જાય નહીં। બરાબર એકડે 1, બગડે 2, છગડે 6, નવડે 9, એકડે મીંડે 10, આવા બધો અંકો લખતી વખતે તમે અંક ઊંધા લખી કાઢો તો તમારો જવાબ ભલે તમે સાચો લખ્યો હોય પણ તો પણ ખોટો પડે। મેં ગયા વખતના વિડીયોમાં શીખવાડ્યું હતું ને કે એકડે 1 કેવી રીતે ઊંધો લખાઈ જાય, બગડે 2ની જગ્યાએ ઘણો બગડે 2 અને લખો છગડે 6 તો તમારી તમને એમ છે કે મેં તો બગડે 2 જ લખ્યા છે પણ લખ્યા હોય છગડે 6, તો આવી રીતે અંક લખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે। બરાબર ચલો હવે આપણે અહીંયા શરૂઆત કરીએ ચિત્રો ગણવાની। સૌ પ્રથમ તો આ તમને આપેલા છે કે જુઓ અહીંયા 1, 2, 3, 4 અને હવે અહીંયા જુઓ 1, 2, 3 અને આ દોરેલો નહોતો તો આપણે અહીંયા દોર્યો છે ને અલગ કલર, આ બ્લુ કલર છે ને આ પિંક કલર છે હે ને, તો આપણે આ આપેલો નહોતો એટલે આપણે આ દોર્યો સમજો, અને પછી ફરીથી આના જેટલા થયા 1, 2, 3, 4 તો અહીંયા ખાનામાં 4 લખેલા છે અને આ પણ હવે થઈ ગયા 4 દોર્યા પછી તો આ પણ થઈ ગયા 4, તો આ ખાનામાં પણ ચોગડે 4 લખ્યા છે। એવી રીતે જ તમારે હવે અહીંયા ગણતરી કરવાની છે। ચલો મારી સાથે બધાએ ગણવાનું છે, ગણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ખૂબ ઝડપથી ગણતરી કરવાની નહીં, ઝડપથી ગણતરી કરીએ તો ભૂલ પડે અને એકાદ વચ્ચે ભૂલાઈ જાય તો પણ ભૂલ પડે। બરાબર ગણતરી શાંતિથી અને ભાર દબાઈને કરવાની। ચલો 1, 2, 3, 4, 5 કેટલા થયા, પાછળે 5, તો ચલો અહીંયા આપણે પાછળે 5 લખીશું, પાછળે 5। હવે જુઓ અહીંયા આપણે આના જેટલા ચિત્ર બનાવવાના છે તો સૌ પ્રથમ તો અહીંયા કેટલા ચોરસ બનાવેલા છે, 1, 2 બનાવી દીધા એટલે આ બે ચિત્ર સિવાય 1, 2 અને 3 ચોરસ બનાવવાના, તો ચલો આપણે આની જેમ ચોરસ બનાવીએ। પહેલાં તો અહીંયા ચોરસ બનાવી દીધું 1 અને હવે 1 અને 2, જો એના જેવી પેટર્ન પણ જોવાની કે મારે આના જેવી પેટર્ન બની તો પણ તમને ખ્યાલ આવી જશે કે મારે ચિત્ર ગણતા બરાબર ગણતરીના થઈ ગયા। જુઓ આપણે આના જેવી પેટર્ન થઈ ગઈ ને આવી રીતે, જો આ પેટર્ન પણ આની જેવી થઈ ગઈ, આવી રીતે થોડી નાની નાની બાબતો ધ્યાન રાખીએ તો આપણે ભૂલ પણ ના પડે। બરાબર હવે થઈ ગયા ચોરસ, જુઓ જોઈ 1 2
ત્રણ ચાર પાંચ થઈ ગયા. અહીંયા પાંચ હતા તો અહીંયા પણ પાંચ થઈ ગયા. એક બે ત્રણ ચાર પાંચ. તો હવે અહીંયા આપણે પાછળ પાંચ લખવાના ને, ગુણની અંદર પણ પાંચ અહીંયા લખ્યા, એવી રીતે અહીંયા પાંચ ચિત્રો બનાવી અને અહીંયા પાછળ પાંચ લખી કાઢ્યા. બરાબર. ચલો હવે અહીંયા આ શું છે? ત્રિકોણ. અને ત્રિકોણ ગણો, જોઈએ કેટલા છે. મારી સાથે ગણવાના છે બધાએ. હા ચાલો ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ. ગણતરી કરતી વખતે શાંતિથી ગણતરી કરવાની, હા, એટલે ભૂલ ના પડે. ચલો છગડે છ કેવા લખીશું બોલો જોઈએ. હા ભૂલથી બગડે બે ના લખાઈ જાય. હા ધ્યાન રાખજો. આમ કરીને આમ છગડે છ, બગડે બે તો ઊંધા લખાઈ જાય હે ને. બગડે બે લખો, તમે લખો અહીંયા બગડે બે અને તમને એમ થાય છગડે છ લખ્યા છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ થઈ ગયા છગડે છ. ચલો હવે આના જેટલા પહેલાં તો અહીંયા ચિત્ર કેટલા આપેલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ. બે ચિત્ર ખૂટે તો ચલો આપણે આના જેવી જ પેટર્ન બનાવીશું. એક ત્રિકોણ અહીંયા બનાવી દીધું અને બીજું ત્રિકોણ અહીંયા બનાવી દીધું, એટલે પેટર્ન પણ આના જેવી થઈ ગઈ અને ચિત્રો પણ એના જેટલા થઈ ગયા. બરાબર. આના જેવું દેખાય છે ને આ ચિત્ર? તો ચલો ફરીથી ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ. તો ચલો અહીંયા શું કરવાનું? છગડે છ લખવાના. ચલો લખીએ છગડે છ. ચલો હવે જુઓ આને આપણે ગણીએ. જો આપણે આ ચિત્ર દબાવી દઈએ છીએ તો આના જેવી પેટર્ન થઈ જાય. આ થયા આના જેટલા, એટલે હવે આપણે આવી રીતે ત્રણ ચિત્ર ખૂટતા અહીંયા પેટર્ન બનાવીશું. સૌ પ્રથમ તો આપણે આ ચિત્ર ગણીએ. બરાબર. ચલો ચિત્ર ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ, બોલો પછી શું આવે? સાત આવે ને. સાત ફરીથી ગણો જોઈ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તો અહીંયા શું લખીશું? સાતડે સાત. શું લખીશું? સાતડે સાત. અને સાતડે સાત કેવા લખવાના? આવી રીતે. બરાબર. બધાએ સાતડે સાત આવી રીતે લખવાના. હવે જુઓ અહીંયા કેટલા ચિત્ર છે ગણો જોઈ. એક બે ત્રણ ચાર, પછી ગણો જોઈ, પાંચ છ સાત. તો કેટલી આંગળીઓ થઈ? ત્રણ. તો એનો મિનિંગ એવો થયો કે અહીંયા ત્રણ ચિત્ર ખૂટે. તો ચલો આપણે અહીંયા આવા એક બે અને ત્રણ ચિત્ર પહેલાં તો દોરીશું. બરાબર. એક બરાબર, પછી અહીંયા બે અને આવું અહીંયા થઈ ગયું ત્રણ. જુઓ હવે આના જેવી પેટર્ન બની ગઈ ને, બની. જુઓ આના જેવા જ ચિત્ર દેખાય છે અને ત્રણ ચિત્રો આપણે દોરી કાઢ્યા. હવે ફરી પાછા આપણે આને સાત ચિત્રો થયા કે નહીં એ ગણવાના. ચલો ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. થઈ ગયા ને સાત ચિત્ર. તો હવે શું કરવાનું બોલો જોઈ. શું કરવાનું હવે? હજુ એક વસ્તુ બાકી રહી ને. હા શું રહી ગયું? આ ગોળની અંદર અંક લખવાનો. અને અંક કયો લખવાનો? જેટલા ચિત્ર ગણ્યા હોય એટલા. તો કેટલા ચિત્ર ગણ્યા આપણે? આના જેટલો ચિત્ર અહીંયા થઈ ગયા ને, તો કેટલા ચિત્ર ગણ્યા? સાતડે સાત. અહીંયા પણ સાતડે સાત અને અહીંયા સાતડે સાત. ચિત્ર માટે અહીંયા સાતડે સાત અંક લખવો પડે. અહીંયા સાત ચિત્રો બનાવી દીધા એટલે સાત ચિત્ર બની ગયા, એટલે અહીંયા સાત અંક લખી કાઢ્યા. બરાબર. ચલો હવે આપણે આ ગણીશું, લંબચોરસ. ચલો હવે આપણે ફરીથી ગણીએ આ ચિત્ર. ચલો કેટલા ચિત્ર છે ગણો જોઈએ પહેલાં તો. એક બે ત્રણ
चार पांच छ सात आठ कितना थया आठ कितना थया आठ चित्रों। तो चलो हवे फरी थी गणो एक बे त्रण चार। चलो फरी थी अहीं आपणे आ चित्र अहीं गण्या तो अहीं कितना थया था आठडे आठ अने अहीं कितना थया चार। तो चार पछी गणो जो आंगळी चार पछी पांच छ सात आठ आंगळीओ कितनी थई चार। तो एनो मीनिंग ए शू थयो एनो मीनिंग थयो कि चार चित्रों खूटे छे अने आना जीवी ज पेटर्न बनाईए एटले आपणे चित्रों एना जेटला बनी जाए। तो चलो सौ प्रथम तो अहीं छे पछी अहीं चित्र नहीं तो बे चित्र अहीं बनावीशुं पाछू अहीं बनावीए पछी अहीं एक अने बे छे तो बे बनाई दईए बराबर। तो जुओ आना जेवी पेटर्न बनी गई ऊपर त्रण बीजा खाना में त्रण अने अहीं बे अहीं त्रण अहीं बे अने अहीं त्रण अने अहीं बे। हवे अहीं ऊभा त्रण अने अहीं बे तो अहीं पण ऊभा त्रण अने अहीं बे पेटर्न आपणी सरखी थई गई छे। हवे आपणे आने फरीथी गणीशुं चलो गणीए एक बे त्रण चार पांच छ सात आठ थई गया ने आना जेटला चित्र आपण आठ આપણ આઠ। તો આપણે હવે આમાં શું લખીશું આ ગોળમાં શું લખવાનું આપણે આઠડે આઠ। ચલો આપણે આઠડે આઠ લખીએ દાદાજીની લાકડી ખબર છે ને આવી રીતે દાદાજીની લાકડી જેવા આઠડે આઠ। ચલો હવે અહીંયા લખીશું આઠડે આઠ લખવાના ને અહીંયા લખ્યા તો અહીંયા નહીં લખવાના લખવાના ને। તો ચલો આપણે અહીંયા આઠડે આઠ લખીએ જેટલા ચિત્ર અહીંયા ખૂટતા હોય એટલા ચિત્ર અહીંયા દોરવાના અને ચિત્રને પૂરા કરી પેટર્ન પણ જોઈ લેવાની અને ચિત્ર પણ આપણે એટલા દોર્યા છે કે નહીં એ ફરીવાર ગણતરી કરી અને અંક લખવાના છે। તો ચલો બાળ મિત્રો આપણે આ રીતે કંઈ પણ પરીક્ષામાં પૂછાય તો બરાબર ગણતરી કરજો। ગણતરી કરતી વખતે ચિત્રો જોવાના બરાબર ચિત્રો જોઈ અને કેટલા ચિત્ર ખૂટે છે એ જોઈ અને પછી એની બાજુમાં એટલા ચિત્ર દોરવાના અને ફરીવાર ચિત્રો ગણી આવા ખાનામાં અંક લખવાના બરાબર। સમાન ચિત્ર થવા જોઈએ સમાન ચિત્ર એ ચિત્ર એટલે સરખા ચિત્ર બંને બાજુ થવા જોઈએ। અહીંયા પણ છ હોય તો અહીંયા પણ છ કરવાના અહીંયા ચાર હોય તો અહીંયા પણ ચાર કરવાના જેટલા ખૂટતા ચિત્ર હોય એટલા દોરી અને બંને બાજુ સરખા ચિત્ર બનાવવાના અને પછી ગોળમાં અંક લખવાના બરાબર। તો આવી રીતે તમને ચિત્રો બરાબર ગણતા ગણતા પણ આવડે શાંતિથી ગણીએ તો આપણે ભૂલ પણ ના પડે બરાબર। સારું બાળ મિત્રો તો હવે તમારું હોમવર્ક છે પાના નંબર 16 એ તમારે ચોપડીમાં કરવાનું છે। મમ્મીને કહેવાનું મીંડા દોરી આપે આવી રીતે એક બાજુ મીંડા દોરી આપે અને બીજી બાજુ પણ મીંડા દોરી આપે અને પછી ગણતરી કરી અને તમારે નોટમાં તમારે આ પાનું ગણવાનું છે બરાબર અને 1 થી 20 અંક લખવાના છે આ તમારું હોમવર્ક છે। આ પાનું છે એ તમારે નોટમાં ગણવાનું છે અને 1 થી 20 અંક નોટમાં લખવાના છે। તો આ તમારું હોમવર્ક છે અને હોમવર્ક બધાએ નોટમાં કરવાનું છે બરાબર। ચલો ત્યાં સુધી આવજો Yeah.